राजकोट में समग्र विश्व की अंदर 5 जून ने विश्व पर्यावरण दिवस तरीके उजवामां आव्यो छे। त्यारे आ विश्व पर्यावरण दिन निमित्ते उजवणीना भागरूपे राजकोट जिल्लाना उपलेटा शहर में पण विश्व पर्यावरण दिवस की उजवणी करवामां आवी छे, जेमां उपलेटाना राजकीय आगेवानो, पोलीस कर्मचारीओ, स्थानिक रहीशो तेमज आसपासना लोको अने आगेवानो द्वारा वृक्षारोपण करी अने विश्व पर्यावरण दिवस की उजवणी करवामां आवी हती। आ साथे वृक्षों केटला उपयोगी छे अने तेमना कारणे पर्यावरण केटलुं शुद्ध छे अने तेमनुं केटलुं महत्व छे ते पण जणાવવામાં આવ્યું હતું। પર્યાવરણમાંથી પૂરતો ઓક્સિજન મળી રહે તે માટે આજે લોકોએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષો વાવી અને તેમનું સંપૂર્ણ જતન કરવાનું પણ શક્ય નક્કી કરવામાં આવ્યું છે। મારું નામ સુનિલભાઈ ધોળકિયા। આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ, આ દિવસ નિમિત્તે શ્રી આશાપુરા ગ્રુપના મુખ્ય રણુભા જાડેજા દ્વારા સહયોગથી અને ઉપલેટાના પર્યાવરણ પ્રેમી જનતાના સહયોગથી સોનલનગર તથા રઘુવંશીનગરની અંદર 50 વૃક્ષો પિંજરા સાથેનું વાવેતર કરવામાં આવ્યું છે। આપ સૌ જાણો છો કે આ એક ઝાડ 10 દીકરા બરાબર છે, એટલે આપણા સર્વેની જવાબદારી છે આ વૃક્ષોનું આપણે જતન કરીએ અને આજની જે મહામારીની અંદર આપણે ઓક્સિજનની ઉણપ છે એને દૂર કરીએ। સર્વેને ફરીથી વિનંતી કે આજના દિવસે દરેક પોતાનું એક એક વૃક્ષ વાવે, જન્મદિવસે પણ પોતાનું વૃક્ષ વાવી અને આપણો આ એક જીવન સાર્થક કરીએ। અસ્તુ ભારત માતા કી જય। મારું નામ મારેડી એલિશા છે। અહીંયા સોનલનગરમાં રહીએ છીએ। અહીંયા જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આજે 5 જૂનના દિવસે અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। હરપાલસિંહ જાડેજા બાપુને લીધે અમારા સોનલનગરમાં જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને જે કોરોના મહામારીને લીધે જે ઓક્સિજનનો પ્રોબ્લેમો જે ઊભા થાય છે તે ઓક્સિજનના પ્રોબ્લેમને આપણે ઘટાડવા માટે વૃક્ષારોપણ કરવાનું છે। જેમ બને એમ વધારે વૃક્ષારોપણ કરી અને ઓક્સિજનો ઘટવાના પ્રોબ્લેમને આપણે ટાળીએ, આવી નમ્ર વિનંતી છે।